નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ માહિતીસભર અને ઉપયોગી છે, તો આ વિડીયો આજનો પૂરેપૂરો જોશો જેથી જે મિત્રોને આઈટીઆઈની ડાયરેક્ટ એક્ઝામ આપવાની થતી હોય તેના માટેનો ખૂબ જ ઉપયોગી વિડીયો છે. સૌ પ્રથમ મિત્રો, જો હજી સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો કરી લેશો અને બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી કરી આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. મિત્રો, વાત કરીએ આપણે આઈટીઆઈના ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા કેમ આપવી, તો તેની વાત કરીશું. મિત્રો, તો કેટેગરી 1ની વાત કરીશું. આની અંદર કુલ 4 કેટેગરીના ઉમેદવારો પરીક્ષા આપી શકે. તો કેટેગરી 1ની વાત કરીએ તો કે જે મિત્રોએ આઈટીઆઈ એનસીવીટી પાસ કરેલો હોય, એટલે કે આઈટીઆઈનો 1 વર્ષનો અથવા 2 વર્ષનો એનસીવીટીનો કોર્સ કરેલો હોય અને તે તાલીમાર્થી બીજા કોઈ પણ ટ્રેડ એટલે કે એલાઇડ ટ્રેડની એક્ઝામ આપી શકે છે. તો એના માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ? તો એલાઇડ ટ્રેડ માટે શૈક્ષણિક લાયકાત માટેની વાત કરે તો તે માટેની જરૂરી લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ ઉમેદવારે ઇલેક્ટ્રિશિયન કરેલ છે અને તે ફિટરની એક્ઝામ આપવા માગે છે અથવા કોપાની એક્ઝામ આપવા માગે છે તો તે આપી શકે છે, કારણ કે ઇલેક્ટ્રિશિયન અને ફિટર બંનેની શૈક્ષણિક લાયકાત પ્રવેશ માટેની ધોરણ 10 પાસ છે. મિત્રો, ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માગું છું, કે તમે કોઈ પણ ટ્રેડ કરેલું હોય, આઈટીઆઈનો એનસીવીટી સર્ટિફિકેટ હોય અને તમે બીજા કોઈ પણ ટ્રેડની પરીક્ષા આપી શકો છો, પરંતુ તેના માટે ફક્ત તમારી શૈક્ષણિક લાયકાત તે ટ્રેડ માટેની જરૂરી હોવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે આ કેટેગરી 1 માટેના બીજા ક્રાઇટેરિયાની. તો તમારું જ્યારે આઈટીઆઈનું રિઝલ્ટ આવી ગયેલું હોય અને તમે અરજી કરતા હો તે વચ્ચે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટલે ધારો કે તમે બીજા ટ્રેડની એક્ઝામ આપવા માગતા હો તો તે ટ્રેડનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. તો એના માટે એ અનુભવ કેનો માન્ય રહેશે તો તેની વાત કરીએ તો કે એપ્રેન્ટિસ તાલીમ આપતી સંસ્થાઓ કે કંપની હોવી જોઈએ અને એપ્રેન્ટિસ પોર્ટલ પર નોંધાયેલ એકમ હોવા જોઈએ. એટલે કે જે મિત્રો કંપનીની અંદર એપ્રેન્ટિસ કરાવતા હોય અથવા કોઈ પણ કંપની એપ્રેન્ટિસ પોર્ટલ પર નોંધાયેલી હોય તો તેનો અનુભવ માન્ય ગણાશે. ત્યારબાદ બીજી એક સુવિધા એ છે કે ફેક્ટરી એક્ટ 1948 હેઠળ કોઈ પણ શોપ, સંસ્થા કે એસ્ટાબ્લિશમેન્ટ હોય તો તેનો અનુભવ પણ માન્ય ગણાશે. તો મિત્રો, જે ઉમેદવારો આઈટીઆઈ પાસ હોય અને બીજા કોઈ પણ ટ્રેડની એક્ઝામ આપવા માગતા હોય તો આ યોજના હેઠળ તમે આપી શકો, તેઓનો સમાવેશ કેટેગરી 1ની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરશું કેટેગરી 2. તો મિત્રો, આઈટીઆઈની અંદર જ સીઓઈ યોજના ચાલુ હોય છે. તો કે આઈટીઆઈ પાસ થયેલ તાલીમાર્થી અને સીઓઈ યોજના અંતર્ગત તાલીમ લીધેલ તાલીમાર્થીઓ પરીક્ષા આપી શકે છે. તો આમાં ઉપરાંત સીઓઈ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ અને ત્યારબાદ અરજી કરે છે એ સમયગાળો 1 વર્ષથી વધારેનો હોવો જોઈએ અને તે 1 વર્ષના અનુભવ માટે તમારે કોઈ પણ એલાઇડ ટ્રેડની એક્ઝામ આપવાની થતી હોય તો તેનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. તો એપ્રેન્ટિસ તાલીમ આપતી સંસ્થાઓ કે કંપની હોવી જોઈએ, એપ્રેન્ટિસ પોર્ટલ પર નોંધાયેલ એકમ હોવા જોઈએ. એટલે કે આમાં પણ મિત્રો એવું જ છે કે એપ્રેન્ટિસ તાલીમ આપતી કોઈ પણ કંપની હોય, ફેક્ટરી હોય તો તે એપ્રેન્ટિસ પોર્ટલ પર નોંધાયેલી હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ફેક્ટરી એક્ટ 1948 હેઠળ આવરી લેતી શોપ, સંસ્થા કે એસ્ટાબ્લિશમેન્ટ હોવી જરૂરી છે તો જ તેનો અનુભવ માન્ય ગણાશે. કેટેગરી 2ની વાત કરીએ છીએ મિત્રો, કે જે આઈટીઆઈ પાસ થયેલ તાલીમાર્થી અને સીઓઈ યોજના અંતર્ગત તાલીમ લીધેલ તાલીમાર્થીઓ પરીક્ષા આપી શકે છે. કેટેગરી 2ની જ વાત કરીએ તો સીટીએસ સંલગ્ન સીઓઈ વ્યવસાયોમાંથી ઉમેદવાર નોંધણી કરાવી શકે છે. શૈક્ષણિક લાયકાત એટલે કે એલાઇડ ટ્રેડ માટે જરૂરી લાયકાત ધરાવતો હોવો જોઈએ. મિત્રો, એલાઇડ એટલે કે તમે બીજો અન્ય ટ્રેડની કોઈ પરીક્ષા આપવા માગતા હોવ તેને એલાઇડ ટ્રેડ કહેવામાં આવે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરી મિત્રો, જો તમને ખ્યાલ ન પડતો હોય તો આપણે ફરીથી સમજી લઈએ.
ઉદાહરણ લઈએ એક આપણે, કે ધારો કે વેલ્ડર કરેલ ઉમેદવાર છે, તેને ફિટરની એક્ઝામ આપવી છે, તો તે એક્ઝામ આપી શકશે નહીં, કારણ કે વેલ્ડર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 7 પાસ છે, જ્યારે ફિટરની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. આની જગ્યાએ જો ફિટર કરેલો તાલીમાર્થી વેલ્ડરની એક્ઝામ આપવી હોય તો તે આપી શકે છે, કારણ કે વેલ્ડરની લાયકાત શૈક્ષણિક લાયકાત છે તે 7 પાસ છે. તો મિત્રો, ખ્યાલ તમને પડી ગયેલો હશે. આગળ આ વિડીયો આખો પૂરેપૂરો જોશો, જેથી જે મિત્રો આગળ આઈટીઆઈ કરેલ નથી તેઓ પણ કઈ રીતના પરીક્ષા આપી શકે, તો આ વિડીયો પૂરેપૂરો જુઓ. ત્યારબાદ કેટેગરી 3ની વાત કરશું, કે ઓગસ્ટ 2018 સુધી પ્રવેશ મેળવેલ એસસીવીટી ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે. આવા ઉમેદવારો એપ્રેન્ટિસ યોજના હેઠળ પરીક્ષા આપી નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ મેળવી શકે છે. ત્યારબાદ વાત કરશું મિત્રો કેટેગરી 4, કે જે ખૂબ જ અગત્યની છે. જે મિત્રો કોઈ પાસે આઈટીઆઈ કરેલ નથી, સીઓઈનું નથી કંઈ, અથવા એસસીવીટી ઉમેદવારો નથી, કે જેઓને કામ આવડે છે અને કંપનીનો અનુભવ છે, તેઓ પણ સર્ટિફિકેટ મેળવી શકે છે, એ પરીક્ષા આપી અને સર્ટિફિકેટ મળી શકે છે. તો એના માટે કઈ રીતનું હોય છે, તો કે જે તે ટ્રેડ માટે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે શૈક્ષણિક લાયકાત માટે જરૂરી લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે તમારે ઇલેક્ટ્રિશિયન કરવું છે તો તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, કોપા છે, કોઈ પણ ટ્રેડ કરવો હોય તો તેના સરકારશ્રીના નીતિ નિયમો મુજબ તમારે જે શૈક્ષણિક ધોરણ છે એ પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ છે અરજી કરવાની તારીખે ઉમેદવારની વય 21 વર્ષની હોવી જોઈએ. ઉપલી વયમર્યાદામાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવેલ નથી, એટલે કે વયમર્યાદા ગમે તેટલી ચાલી શકે છે, ઉંમર બાદ નથી. એટલે ત્યારબાદ હવે આની અંદર જ કેટેગરી 4ની અંદર વાત કરશું, કે પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત અને જે તે ટ્રેડને લગત 3 વર્ષનો અનુભવ જરૂરી છે. મિત્રો યાદ રાખજો, 3 વર્ષનો અનુભવ જરૂરી છે. હવે આ અનુભવ કેનો માન્ય ગણાશે, કે એપ્રેન્ટિસ તાલીમ આપતી સંસ્થાઓ કે કંપની હોવી જોઈએ અને એપ્રેન્ટિસ પોર્ટલ પર નોંધાયેલ એકમ હોવા જોઈએ, અથવા તો ફેક્ટરી એક્ટ 1948 હેઠળ આવરી લેતી સ્વોપ સંસ્થા કે એસ્ટાબ્લિશમેન્ટ હોવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને શૈક્ષણિક લાયકાત તમારી ફૂલફિલ થવી જોઈએ. મિત્રો હવે એની એક્ઝામ પેટર્ન કેવી હશે તેની વાત કરીશું. તો એક્ઝામ 5 વિષયની લેવામાં આવશે, ટ્રેડ થિયરી, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ટ્રેડ પ્રેક્ટિકલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ. તો એના માર્ક્સ કેટલા હશે અને કેટલા મેળવવાના રહેશે તેની વાત કરીએ. તો ટ્રેડ થિયરીની અંદર 100 માર્ક્સનું પેપર હોય તો તમારે 33 માર્ક્સ મિનિમમ પાસિંગ માર્ક્સ છે, એટલા તો મેળવવા ખૂબ જ જરૂરી છે. વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સની વાત કરીએ તો 50 માર્ક્સનું પેપર હશે અને 17 માર્ક્સ મેળવવા જરૂરી છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ 50 માર્ક્સનું હશે અને 17 માર્ક્સ મેળવવા તમારે ખૂબ જ જરૂરી છે. ટ્રેડ પ્રેક્ટિકલ 250 માર્ક્સનું હશે, તેમાંથી તમારે 150 માર્ક્સ મેળવવાના રહેશે. એમ્પ્લોયબિલિટી સ્કિલની વાત કરીએ તો 50 માર્ક્સનું પેપર હશે અને 17 માર્ક્સ મિનિમમ તમારે મેળવવાના જરૂરી છે. કુલ મિત્રો 500 માર્ક્સનું પેપર થશે. ત્યારબાદ તેની પરીક્ષા લેવામાં આવતી હશે તેનું ટાઈમ ટેબલ પછીથી જાહેર કરવામાં આવશે. જો તમે આ વિડીયો ઉપયોગી લાગતો હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી ન કરેલી હોય તો કરી લેશો, જેથી આવનારા વિડીયોની તમને માહિતી મળી શકે. હવે મિત્રો આના માટે એક ફોર્મ ભરવાનું થશે અને તે તમારે આઈટીઆઈ ખાતે સબમિટ કરાવવાનું રહેશે. ફોર્મનો ખાલી ફક્ત અહીંયા નમૂનો આપેલો છે, તે જોઈ શકો છો. આ ફોર્મ નજીકની આઈટીઆઈ ખાતેથી મળી શકશે અને તમે તે ભરી અને ત્યાં જમા કરાવી શકશો. જો મિત્રો આ વિડીયોમાં તમને હજુ ખ્યાલ ન પડેલો હોય તો તમે તમારી નજીકની આઈટીઆઈનો સંપર્ક કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન પર ક્લિક કરી અને આવનારા નવા વિડીયોની માહિતી મેળવી શકો તે માટે ક્લિક કરજો અને બને શકે એટલો લાઇક અને શેર કરજો. ધન્યવાદ મિત્રો.